પ્રિય મિત્રો, જ્ઞાન મંજરી મોડલ્સનો યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું મિહિર વ્યાસ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ગુજરાતી વિષયાંક લેસન નંબર 6 સૈનિક સૈનિક ક્રમીએ જે કાર્ય છે એના કવિ છે ડોક્ટર પ્રકાશ દવે, આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો તમે વિદ્યાર્થી મિત્રો, તમારો કાફેલો પાઠ્યપુસ્તક બહાર કાઢો અને પેજ નંબર 34 ઉપર લેશન નંબર 6 સૈનિક સૈનિક ક્રમીએ જે કાવ્ય એટલે કવિતા છે એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, હું તમને એક કાવ્યનો સરસ રીતે ગાન કરીશ, તો તમે ધ્યાનથી સાંભળો, તમને પણ ગાવાની મજા આવશે. કે સૈનિક સૈનિક રમીએ, ચાલ બચોડા લઈ લે સોટી, સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ રમીએ, હું પપ્પાનો કોટ લઈ આવું તો લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી, બની ખણીને બેસી જઈએ અફસર સાહેબને નમીએ, ચાલ પચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામી દંડો, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો, આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ પચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. ફરી એકવાર ભારત માતાનું દેશભક્તિનું એવું સરસ મજાનું આ ગીત છે, દેશભક્તિ ભાવના દર્શાવતું ડોક્ટર પ્રકાશ દવેનું, આપણે હજી એકવાર ગાન કરીએ. આપણે દેશભક્તિનું આમાં જનૂન આવી જાય છે, ભારત માતાની રક્ષા કરવાનું અને સૈનિક બનીને દેશની સીમાનું રક્ષા કરવાનું. કે ચાલ બજોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ રમીએ, હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી, બની ઠણીને બેસી જઈએ અફસર સાહેબને નમીએ, ચાલ બચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, કોઈની જોઈ જો દાનત મેલી અમે ઉગામીશું દંડો, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો, આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ, ચાલ બચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, ચાલ બચોડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક એક પંક્તિ લઈને હવે આપણે સરસ રીતે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, કે બચુડા તું હાથમાં સોટી લઈ લે, આપણે સૈનિક સૈનિક રમીએ, માથે મજાની પહેરી ટોપી, ગલીએ ગલીએ રમીએ, માથે સરસ મજાની ટોપી પહેરીને શેરીઓમાં ને ગલીએ ગલીએ અમને રમીએ ફરીએ, હું પપ્પાનો કોટ લઈ આવું તું લઈ આવને સીટી, હું મારા પપ્પાનો કોટ લઈને આવું સિટી લઈને આવો, હું બાના ચશ્મા લઈ આવું કાગળિયામાં વીટી, હું મારી બાના ચશ્મા કાગળિયામાં વીટીને લઈ આવું, બની ઠણીને બેસી જઈએ અફસર સામે નમીએ. હા, આપણે બની ઠણીને બેસી એટલે તૈયાર થઈને સૈનિકનો ડ્રેસ પહેરવેશ પહેરીને આપણે બેસી જઈએ અને જે મોટા ઓફિસર છે અધિકારી છે એને આપણે પ્રણામ કરીએ નમન કરીએ, ચાલ બચુડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ, કે બચુડા તું સોટી લઈ લે અને આપણે સૈનિક સૈનિકની રમત રમીએ, કોઈની હોય જો દાનત મેલી અમે ઉગામીશું દંડો, તો કોઈની દાનત આપણો દેશ પ્રત્યે ખરાબ હોય, ખરાબ નજરથી કોઈ જોશે, દાનત મેલી હોય ખરાબ હોય, તો આપણે આપણો દંડો સજા કરીશું અને પનિશ કરીશું, દેશભક્તિનું કામ કરીશું ઊંચો રહેશે ઝંડો, આમ
આદર માતાની રક્ષા કરીને દેશભક્તિની ભાવનાનું કામ કરીને આપણે હંમેશા આપણો રાષ્ટ્રધ્વજ ભારત માતાનો ઝંડો ઊંચો રાખીશું, દેશભક્તિનું કામ કરીશું અને ભારત માતાનું રક્ષણ કરીને આપણો ઝંડોને હંમેશા ઊંચો રાખીશું. આઝાદીની રક્ષા કરીને ભારત માતાને ગમીએ તો આપણે ભારત માતાને ગમવા માટે આઝાદીની રક્ષા કરીશું અને ભારત માતાને પણ આપણે ગમીશું. ચાલ બચુડા લઈને સોટી સૈનિક સૈનિક ગમીએ, એ બચુડા હાથમાં સોટી લઈને આપણે સૈનિક સૈનિકની રમત રમીએ. તો સૈનિક એટલે દેશની રક્ષા કરે છે, એનો વિશેષ પોશાક હોય છે, એના હાથમાં બંદૂક હોય, તે દુશ્મનને ગોળીએ વિંધી નાખે, કુદરતની આપત્તિના સમયે તે લોકોને સહાય કરે છે, લોકોને બચાવે છે. જય જવાન જય કિસાન. અસંખ્ય સૈનિકો આજે પણ આપણા ભારતીય લશ્કરના જવાનો દેશની સીમાઓનું રક્ષણ કરે છે અને લાખો ઘણા બધા દેશભક્તિ માટે થઈને મૃત્યુ પણ પામે છે અને પોતાનું બલિદાન આપે છે. આપણે આવા લોકોને નમન કરવા જોઈએ અને આપણે પણ આવા સૈનિક બનીને આપણે ભારત માતાની માતૃભૂમિનું રક્ષણ કરવું જોઈએ. એ શીખ આપણને આમાંથી મળે છે. તો ચાર બચુડા લઈને સોટી, એ બચુડા હાથમાં સોટી લઈ લે અને સૈનિક સૈનિક રમવા રમવાની રમત રમીએ. સરસ મજાની માટે ટોપી પહેરીને ગલીએ ગલીએ મમ્મી અથવા ફરીએ, હું મારા પપ્પાનો કોટ લઈ આવું, હું સરસ મજાની સિટ્ટી લઈને આવું, હું મારા બાના ચશ્મા કગળિયામાં વેટીને લઈ આવું. આમ તૈયાર થઈને આપણે બેસી જઈએ અને અફસર સાહેબ એટલે કે આવા સરસ મજાના સૈનિક જે ઓફિસર છે એને આપણે નમન કરીએ. પછી ચાર બજુડા હાથમાં સોટી લઈને સૈનિક સૈનિકની રમત રમીએ. આમ ચાર બજુડા સોટી લઈને સૈનિક સૈનિકની રમત લઈએ તો કોઈની દાનત કોઈની ખરાબ નજર હોય આપણે દેશ ઉપર તો આપણે એને સજા આપવા માટે દંડને ઉગામીશું અને પનિશ કરીશું. દેશભક્તિનું હોમનું રક્ષણ કરવા માટે ભારત માતાનું રક્ષણ કરવા માટે આપણે હંમેશા દેશભક્તિનું કામ કરીને એનું રક્ષણ કરીને આપણે ઝંડાને હંમેશા ઊંચો રાખીશું. આમ આઝાદીની રક્ષા કરીને આપણે ભારત માતાને પણ ગમીશું. ચાલ બચુડા સોટી લઈને આપણે સૈનિકની રમત રમીએ. અહીંયા કેટલાક આ છે એનો ભાવ, કેટલાક સરદાર પણ આવેલા છે તમે રૂપમાં સૈનિક તો સોલ્જર, ટોપી તો કે ગલી તો નેરો સ્ટ્રીટ લેન, હોમી તો વંદર ફવાવ, કોટ તો કોટ, સીટી તો વિશાલ, ચશ્મા તો સ્પેક્ટકલ્સ, બની ટ્રેનર ગેટિંગ રેડી, ઓફિસર સાહેબ એટલે ઓફિસર, મિલિટારી તો ડર્ટી ઇન્ટેન્શન, બરાબર એ પણ અહીંયા આગળ છે ઇન્ટેન્શન, દંડો ઉગામીશું તો વિલ પનિશ, આઝાદી તો ફ્રીડમ, રક્ષા તો ભારત માતાને પ્રોટેક્શન કરીશું, ભારત માતા તો મધર ઇન્ડિયા, આપણી મધર ઇન્ડિયાને આપણે એનું રક્ષણ કરીને એને પ્રોટેક્શન આપીને બચાવીશું. તો આ હતા શબ્દાર્થ, જે તમારી આ બુકમાં પણ આપણા જે રૂઢિપ્રયોગ છે, દંડો ઉગામો તો ટુ પનિશ, આવા જે ખરાબ દાનત વાળા છે ભારત ઉપર બુરી નજર કરનારા છે એને આપણે દંડો ઉગાવીને એને સજા કરીશું, આપણે ભારત માતાનો બચાવીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય જોશું, તો તમે ખાસ એમાં ધ્યાન આપો.
કોઈને દાદા મળે છે તો આપણે શું કરીશું? દંડો ઉગામીશું.
માથે સરસ મજાની ટોપી પહેરી તો સરસ ને મજા આવી.
બીજો કોઈ વિધાન મેળી હોય તો આપણે ઝંડો ગણો, એમાં મેળી વિશેષણ છે. આપણા દેશનો ઝંડો ઊંચો રહેશે તો ઝંડો કેવો રહેશે? ઊંચો, ઈ વિશેષણ. તો જોર ઊંચી દિવાલ કૂદીને આવ્યો, ઊંચી ઈ વિશેષણ. મરોડદાર અક્ષરે લખો, મરોડદારી વિશેષણ. બોટલમાં ઠંડુ પાણી છે, બોટલમાં કેવું પાણી છે? ઠંડુ, એનું વિશેષણ. આ પણ તમે એમાં લખી નાખ્યો. પછી છે પૂર્વ પ્રત્યય. પૂર્વ પ્રત્યય કોને કહેવાય? કે મૂળ શબ્દની આગળ જે અક્ષર. જો પૂર્વ પ્રત્યય કોને કહેવાય? આમાં આપણું છે એટલે અમે બોર્ડ પર લખવાનું નથી. મૂળ શબ્દની આગળ જે અક્ષર કે શબ્દ જોડવામાં આવે છે તેને પૂર્વ પ્રત્યય કહેવાય. કારણ કે અ, ના, તુ, કુ, ઈ, બિન, ગેર, અપ વગેરે પૂર્વ પ્રત્યય છે. દાખલા તરીકે એક છે અ વત્તા ચુ, બરોબર પૂર્વ પ્રત્યય. તો પૂર્વ પ્રત્યય કોને કહેવાય? જે મૂળ શબ્દની આગળ લાગેલો એને પૂર્વ પ્રત્યય કહેવાય. દાખલા તરીકે અ વત્તા ક્યુબ, અહીંયા અચૂક છે, અહીંયા અચૂકમાં આ પૂર્વ પ્રત્યય છે અને આ શબ્દ છે. તો અહીંયા આ થઈ પૂર્વ પ્રત્યય. પછી સુગંધ, સુગંધમાં સુ એ શું થયું? પૂર્વ પ્રત્યય. કઈ રહ્યો? સુ વત્તા ગંધ, સુ પ્રત્યય, ગંધની નામ પદ શબ્દ. પૂર્વ પ્રત્યય. ચોથું ગેરહાજર, ગેર વત્તા હાજર. ગેર છે પૂર્વ પ્રત્યય અને હાજરી નામ પદ. તમારે યાદ રાખવાનું કે પૂર્વ પ્રત્યય જે મૂળ શબ્દની આગળ લાગેલો હોય. અચૂક, અતરીકમાં અ શું થયું? પૂર્વ પ્રત્યય. સુગંધ, તેમાં સુ એ શું થયું? પૂર્વ પ્રત્યય. અન્યાય, તો અ વત્તા ન્યાય, અ એ શું થયું? પૂર્વ પ્રત્યય. ગેરહાજર, તો ગેર વત્તા હાજર, ગેર ની પૂર્વ પ્રત્યય, હાજરી નામ પર. જે હંમેશા શબ્દ કે અક્ષર ની આગળ લાગેલો હોય, અહીંયા તમારે લખેલું છે પાસ, ના પાસ, તો ના એ પૂર્વ પ્રત્યય થયો. માન, અપમાન, તો અપ એ પૂર્વ પ્રત્યય અપમાનમાં. સુમધુર, તો સુ એ પૂર્વ પ્રત્યય. સુપ્રસિદ્ધ, તો સુ એ પૂર્વ પ્રત્યય. અહિંસા, તો અ એ પૂર્વ પ્રત્યય. નાલાયક, તો ના એ પૂર્વ પ્રત્યય. વિસંવાદ, તો વિ પૂર્વ પ્રત્યય. કુટેવ, તો કુ એ પૂર્વ પ્રત્યય. બિનજરૂરી, તો બિન ઈ પૂર્વ પ્રત્યય. ગેરકાયદેસર, તો ગેર ઈ પૂર્વ પ્રત્યય. બરોબર, હવે કેટલાક આપણે લખવાના છે, હું અહીંયા તમને લખાવી દઉં છું. સ્વાધ્યાયની અંદર તમારે અપૂર્વ પ્રત્યય, એની અંદર સ્વાધ્યાયમાં જે છે પાંચ શબ્દો હોય. પહેલું છે ગળ વત્તા કોણ, બરાબર ગળ કોણ. બીજું રાત વત્તા હર,
और प्रत्येक। तो पूर्व प्रत्यय आ तमारे લખવાનું છે એની અંદર પેજમાં 37 ઉપર સ્વાધ્યાયમાં સત્ય તો અસત્ય માં અપૂર્વ છે, સત્ય નો વિરોધી. સેકન્ડ હિંમત ના હિંમત ના પૂર્વ પ્રત્યે હિંમત નો વિરોધી. આયોજિત તો સુઆયોજિત સુઈ પૂર્વ પ્રત્યે સારું આયોજિત. હાજર તો ગેરહાજર, હાજર નો વિરોધી ગેરી પૂર્વ પ્રત્યે. ઉપયોગી તો બિન ઉપયોગી, બિની પૂર્વ પ્રત્યે ઉપયોગ નો વિરોધી.
યોગી નો વિરોધી, બરોબર. ધર્મ અધર્મ અ પૂર્વ પ્રત્યે, ધર્મ નો વિરોધી અધર્મ, બરોબર. તો આ છે પૂર્વ પ્રત્યે. તમારે હોમવર્ક ની અંદર આપણે નથી કરાવી પેજ નંબર 36 ઉપર કાવ્ય ભૂમિકા આપણે જે હોમવર્ક માં તમે લખી નાખજો. સ્વાધ્યાયની અંદર we'll be right back.